તો આપણે લાસ્ટ વિડીયોમાં ફિલ્મ સિટીના બધા મિશન કમ્પ્લીટ કરી લીધા, તો મોસ્ટલી બધી વસ્તુ થઈ ગઈ છે. ખાલી એક આવલું પ્રિન્ટિંગ પ્રેસ વાળી વસ્તુ લેવાની બાકી છે, તો આપણે ત્યાં પણ જશું અત્યારે. અથવા તો જોઈએ કોઈ મિશનનો ફોન આવે કે આપણે અત્યારે પહેલાં રૂપિયા ભેગા કરી લઈએ, આપણે જેટલા પણ અસેટ થયા છે ને એમાંથી. ચલો ફટાફટ ગેમ ચાલુ કરીએ. તો આપણે એ 70,000 સમથિંગ હતું, તો એ બાય કરવાના રૂપિયા મળે. પેલા ગન તો લેવા દે. અચ્છા સૌથી પહેલા આપણે ક્યાં જઈએ? સૌથી પહેલા જે નજીકમાં તો ફિલ્મ સ્ટુડિયો જ છે આપણો, તો ત્યાં જઈને એના રૂપિયા લઈ લઈએ બધા. અને હું તો કહું છું અહીંયાથી હેલિકોપ્ટરે આપણે લઈ લઈએ, એ વધારે સારું રહેશે. અચ્છા જો ત્યાં પણ એક હેલિકોપ્ટર આવી ગયું, પેલા ત્યાં હેલિકોપ્ટર નહોતું. આ પેલું ઓલું બાઇકના સ્ટન્ટ કર્યા ઈ છે, તો ઓછા હવે ઘણું બધું રૂફટોપ ને બધું અનલોક થયેલું દેખાયા માંડ્યું છે. અહીંયા આપણી ઓલી સિટી આવી ગઈ છે, અહીંયા પ્લેન પણ છે હવે તો આપણી પાસે. અહીંયા પણ કદાચ એક હેલિકોપ્ટર. અચ્છા અહીંયા હેલિકોપ્ટર અત્યારે નથી. અહીંયા ખબર નહીં મેક્સિમમ કેટલું કલેક્શન થશે, પણ $800 તો અત્યારે થઈ ગયા છે. ગેમ પણ એકવાર સેવ કરતા જઈએ. ચલો આપણે ફિલ્મ સેટ ઉપર તો આટો મારીએ. આપણે અત્યારે આ ફિલ્મ સેટ ઉપર આટો નથી માર્યો, અંદર જવાનું આવ્યું જ નહોતું મિશન. સૌથી પહેલાં તો ઉપરે જઈ શકાય છે, તો કેમ નહીં ઉપર પણ જશું. ઓહો છેક પાછળ સુધી આપણે જઈ શકીએ છીએ. ગ્રીન સ્ક્રીન છે, અહીંયા લોકો તો નથી. શૂટિંગ તો બંધ લાગે છે થોડા ટાઈમ માટે. ચા ઓલું શાર્ક વાલ જગ્યા. અચ્છા ચલો અહીંયા કોઈ બીજું ઈસ્ટર એક એવું નથી. $200 પાછા. અહીંયાથી આપણે વર્સેટી વાળા બંગલોએ જઈએ આપણા. રસ્તામાં કઈ બી? અચ્છા મેલેબુ ક્લબ માંથી પણ લેતા જઈએ, કેમ નહીં. આપણે રૂપિયા કલેક્ટ કરવા માટે પણ હેલિકોપ્ટર લઈને જઈએ છીએ. થોડું ઉપર જવું પડશે ભાઈ, આ રીતે નહીં હાલે. આ બાજુ એક હેલીપેડ છે. અહીંયા કેટલું કલેક્શન થયું છે આપણું? $10,000 કલેક્શન થઈ ગયું છે અહીંયા. મને નહીં લાગતું મેલોબો ક્લબમાં હવે આપણા કોઈ મિશન છે બાકી. કઈ નહીં, ચલો અહીંયાથી ચડીને આપણે હવે ડિયાઝોના બંગલા પાસે જઈએ. ડિયાઝોનો બંગલો મતલબ વર્સેટી બંગલો, સોરી હવે તો ડિયાઝોનો નથી રહ્યો, આપણો જ છે.
5,000 ડોલર અહીંયાથી આપણને મળ્યા. અહીંયા ગેમ સેવ કરતા આવી, હવે અહીંયા લગી આવી ગયા છીએ. તો એમ ચોખ્ખા કપડા ગેમ આપણી સેવ. હા અહીંયા ગન્સ હશે, ગન્સ તો લઈએ. ગન્સ કેમ ભૂલી જઈએ આપણે, આર્મર. હવે અહીંયાથી આપણે આ ચેરી વાળા પાસે જઈએ. ચેરીમાં તો આપણને ખબર છે આઈસ્ક્રીમ છે, તો ત્યાં મિશન જ આપશે આપણને મોસ્ટલી. ડોક વાળા આપણે બધા મિશન કમ્પ્લીટ કરેલા છે, મને લાગે ચેરી વાળા ની બધા મિશન પણ કમ્પ્લીટ કરવા પડશે, ત્યારે આપણે આગળ કઈ ખુલશે. કારણ કે અત્યારે આગળ કઈ ખુલ્યું નથી, શું કરવું ગેમમાં. આમાં ચલો $2,000 અહીંયાથી મળ્યા આપણને. તો અને આ ઓડીમાં બેસવાથી એક મિશન ચાલુ થાય છે કે નહીં એ પણ જોઈ લઈએ ને. અહીંયા લગી આવી ગયા છે તો અહીંયાથી પણ ચેક પોઈન્ટ ચાલી. એવું નથી ને કે ઈજ મિશનો બધા ચાલુ થયા, મને પણ ઈજ લાગે છે કે ઈજ મિશનો ચાલુ થયા છે. બંને બોટ થી મિશન કમ્પ્લીટ કરવાના હશે કે યુ ઓલરેડી કમ્પ્લીટેડ વાળો મેસેજ આવશે, નો આઈડિયા. પણ કઈ નહીં, ચલો મિશન આપણને ખબર છે કઈ રીતે કરવાનું છે. સ્ટંટ ઉપર સ્ટંટ છે. હવે એક સ્ટંટ પણ નહીં આવે તો એ વાત પણ સારી જ આવે, ખાલી ગાડી ચલાવવામાં ધ્યાન રાખવાનું છે આપણે. જો મને ખબર નથી હંમેશા ગેમ ક્યારે પતશે, કારણ કે હવે આપણે મોસ્ટલી જેટલી વસ્તુ હતી બધી કરી લીધી, હવે બાકીનું બધું તો સાઈડ વસ્તુઓ લાગે છે. છતાં પણ આપણે રમવાનું ચાલુ રાખીએ, જોઈએ કે ભાઈ ક્રેડિટ રોલ થાય છે કે નહીં, કે ભાઈ પછી એન્ડિંગ મિશન કે રસ્તો એનો અલગ લીધો કે નહીં, મને બહુ આઈડિયા નથી આવતો. અચ્છા અહીંયા ઉપર આપણને એક હિડન પેકેજ દેખાણો ભાઈ. હા આઈલેન્ડ ઉપર એક હિડન પેકેજ છે પુલની વચ્ચે. અહીંયા પોલીસની ઓલી વાન પડી હતી. આપણે તો પહોંચી પણ ગયા, આગળ તો ખાલી 45 સેકન્ડમાં પહોંચાડી દીધા ભાઈ આપણે. બોટયાર્ડ એસેટ કમ્પ્લીટ. અચ્છા તો એટલે આમાં પાછા 2,000 જનરેટ કરવા માંડ્યા ભાઈ, કંઈ સમજાયું નહીં. $5,000 અહીંયા ના મળી ગયા છે આપણને ભાઈ, ત્યાં બે વહેલ હાલે છે કે શું.
હવે ફાસ્ટ ટ્રાવેલ કેવું પણ નથી કરી શકતા. વાવ વાવ, ચલો ગેમને સેવ કરી લઈએ. આપણો બંગલો તો અહીંયા જ છે, આપણે બંગલાની આજુબાજુમાં જ પડ્યા. અરે ભાઈ કોઈ ગાડી દઈ દો. અને હવે જોઈએ તો આપણી પાસે કઈ વધ્યા નથી. આ પાર્કિંગ અને પી માંથી કઈ મળશે નહીં આપણને. ચેરી વાળા મિશન છે એ, અત્યારે કરી શકીએ એવી સંભાવના છે. બીજા કોઈ એવા મિશન પણ નથી કે જે આપણને કરી શકીએ. આપણે ઓલું પ્રિન્ટિંગ પ્રેસ વાળું મિશન કમ્પ્લીટ કરવાનું છે. ઓફેન્ડર અહીંયા પણ એક પ્રોપર્ટી બાય કરવા વાળી છે. $6,000 કેમ નહીં, બને એટલી બધી પ્રોપર્ટી બાય કરી નાખો. ન્યુ અપાર્ટમેન્ટ આપણે ભાઈ, નવો અપાર્ટમેન્ટ આપણે અહીંયા પણ પરચેસ કરી લીધો છે. પણ અહીંયા એક અલગ જ જાતની વાન આવી છે. જોઈએ તો ખરા આમાં બેસી શકીએ કે નહીં. અને બસ અહીંયા તો આના કોઈ મિશન એવા સ્પેસિફિક નથી. આપણે ખાલી ગેમને સેવ કરી શકીએ છીએ અહીંયા. એક કામ કરીએ, આપણે સ્ટોર લૂંટી શકીએ બરાબર, તો સ્ટોર લૂંટીએ. કારણ કે આપણે આમાં સ્ટોર લૂંટવાનું ક્યાંક જોયું હતું. અહીંયાથી ભાઈ આપણને ફ્લેમ થ્રોવર મળી ગયો છે. હવે આ સ્ટોર તો લૂંટી લીધો આપણે, તો એણે થોડા ઘણા રૂપિયા આપ્યા. અને ત્યાં ઓલું હિડન સિક્રેટ પણ હતું. જો આપણે એક સ્ટાર તો ઓછો કરી લીધો. મેલુબુ ક્લબમાં જતા રહીશું તો આપણે લગભગ બધા સ્ટાર ઓછા થઈ જશે. તો પોલીસની ગાડી કેમ પાછળ પડી છે? અહીંયા કોઈ રસ્તામાં કોઈ બીજો સ્ટોર આવે ને તો એ લૂંટી જ લેવો છે અત્યારે. અચ્છા, હથોડીનો સ્ટોર લૂંટી શકીએ કે નહીં એ બહુ ખબર નથી આપણને. ચલો ભાઈ અહીંયા ઊભા રહીએ. અચ્છા, આ લૂંટી શકીએ છીએ. ભાગો 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 ભાગો. ખબર નહીં એમાંથી કેટલા રૂપિયા મળે છે, એનો બહુ આઈડિયા નથી આવતો. બસ આપણે સ્ટોલ લૂંટી શકીએ છીએ. આપણે આપણા બંગલામાં જતા રહીએ, ત્યાં તો પોલીસ આવવાની નહીં. ફ્લેમ થ્રોવર અહીંયા એને રાખ્યું છે. $1,000 લેતા જાવ ને સૌથી ઉપરની બાજુ જતા રહો મારા ભાઈ. ભાઈ આપણને ઉપર હેલિકોપ્ટર મળશે, આપણે હેલિકોપ્ટરથી જ્યાં ભાગવું હશે ત્યાં ભાગીશું. ચેરી વાળા મિશન પાસે જઈએ, કારણ કે હવે આપણી પાસે કોઈ જ મિશન એવા વધ્યા નથી કે જે આપણું કામ આવે.
આ રહી આપણી આઈસ્ક્રીમ ફેક્ટરી. અહીંયા આપણે ઉપર નીચે જઈ શકીએ છીએ, શું વાત છે? ઓકે, પાછળ તો ભાઈ ગોડાઉનમાં તો આખો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ભરેલો છે. એની આપણે આગળની બાજુ જે પાર્કિંગ કરી હેલિકોપ્ટરનો, આપણે ચેરી પ્રોડક્ટ વેચવાની છે. ડીલ ડન, ઝીરો. ખબર નહીં પોલીસ વાળાને કઈ રીતે આપણે જવા દઈશું. કોઈ સારી જગ્યા પણ મળતી નથી કે જ્યાં આપણે ડ્રગ્સ વેચી શકીએ. અચ્છા, અહીંયા કઈ થાય છે? નહીં ભાઈ, અહીંયા પોલીસના કેસ લાગી ગયા ને એ આપણને નડ્યું, નુકસાન બહુ કર્યું એણે. એ કામ કર્યો, ઓલો સ્પ્રે નખાઈ લઈએ. આપણે બધા પોલીસના મિશન પછી એમ્બ્યુલન્સના મિશન એ કમ્પ્લીટ કરવા પડશે, ત્યારે ગેમ આખી કમ્પ્લીટ થશે. આપણે મેઇન સ્ટોરી મિશન તો લગભગ બધા કમ્પ્લીટ કરી લીધા. તો અહીંયા જ છે નજીકમાં ઓલું સ્પ્રે નાખવાનું વાળું. ભાઈ નવા એન્જિન અને પેન્ટ જોબ મળી ગઈ છે, તો હવે પોલીસ આપણને નહીં ઓળખી શકે. આપણે હવે વેચવાનું તો ચાલુ કરી શકીએ. અહીંયા કોઈ છે જેને લેવું છે? અહીંયા તો નથી કોઈ. અહીંયા ત્રણ માંથી કોઈ લેવા વાળું છે? આ લોકો દેખાવમાં નસ્ટડી જ લાગે છે બધા. ત્રણ ડીલ તો ડન કરતી હતી. અહીંયા વધારે લોકો છે. હવે થોડી ગાડી એમને ચલાવી લઈએ, જ્યાં વધારે લોકો હોય ત્યાં જતા રહીએ, તો આપણો પોલીસ કેસ એ જતો રહે અને આપણે વધારે નવી ડીલ્સ પણ લઈ શકીએ. અચ્છા ચલો, પોલીસ કેસ જતો રહ્યો તો ધીમે ધીમે ચાલુ કરીએ. ચલો ભાઈ, અહીંયા નથી લેવાવાળા કોઈ. આ બંને જોતું હોય તો કહો ભાઈ. ડ્રગ્સ ડ્રગ્સ. અહીંયાથી કોઈ છે ડ્રગ્સ લેવા વાળું? હા, બે બે લોકો. આવી જ જાઓ, આવી જ જાઓ. દોડી દોડી ને આવે છે જેને લેવા જઈને. તો ચલો, પાંચ ડીલર ડન થઈ. ખબર નહીં એમ કેમ. અચ્છા, આ લોકો નથી જોતા. આ લોકોમાંથી કોઈ જોતા જ? બે બે જણા, ત્રણ જણા. ચલો ગુડ ગુડ, આવી જ જાઓ, આવી જ જાઓ. ચલો ભાઈ, હવે આ મ્યુઝિક બંધ કરો ને થોડી એમને ગાડી ચલાવી લો, કારણ કે એક કેસ લાગી ગયો છે. હવે ગેંગ વાળા પાછળ પડે, પોલીસ વાળા પાછળ પડે, એની પહેલા આપણે નવા એરિયામાં જતા રહીએ. કોઈ
એક વાર મિશન ફેલ થયા પછી આપણને ઘણો બધો આઈડિયા આવી જાય કે શું કરવું ને શું ના કરવું. ચલો જો કેસ પાછો જતો રહ્યો છે, ચાલુ કરીએ ભાઈ. જો જો બે લોકો હવે કસ્ટમર વધારે સારા આવે છે. આ કસ્ટમરને આપણે આપવું જ છે ને, કેમ નહીં? એ કસ્ટમર કેમ નથી આવતો? અચ્છા પોલીસ વાળા એકને ઉડાવી દીધા. ચલો ભાઈ હવે અહીંયા કોઈ કસ્ટમર નથી વધ્યા. આપણે પોલીસ વાળાની સામે ડ્રગ્સ વેચીએ છીએ. મને લાગે છે ચાર ડીલ થાય ને ડન એટલે એક કેસ લાગી જાય છે. હા સાચી વાત છે. ચલો અત્યારે હવે પોલીસ વાળા ભલે પાછળ પડ્યો હોય, આપણે ધીમે ધીમે કરીને નવા એરિયામાં જતા રહીએ તો હોપફુલી કેસ જતો રહે આપણો. આપણે ઓલરેડી 12 પેકેજ તો વેચ્યા, હવે મને નથી ખબર કેટલા પેકેજ વેચવા પડશે આગળ વધારવા માટે મિશનને. ચલો ભાઈ અહીંયા આપણે કમ્પ્લીટ થઈ ગયો, પોલીસ કેસ જતો રહ્યો. નહીં 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 યાર, નહોતું ઉતરવાનું. ડિસ્ટ્રીબ્યુશન મિશન ઓવર. કઈ આ ગાડીને પાછી મૂકવા જઈ શકીએ, શું કરી શકીએ જોઈ જોઈએ. હવે આપણે ભૂલથી ઉતરી ગયા કે બહુ આઈડિયા ના આવ્યો, પણ એના મિશન કમ્પ્લીટ, એસેટ કમ્પ્લીટ એવો કોઈ મેસેજ નથી આવ્યો. આપણે 12 કર્યા, હવે શું કરવાનું? જવું લે, પાછા આપણને વાન મળી ગઈ, પાછું ઓલું રીસેટ થઈ ગયું. અહીંયાથી કદાચ કોઈ લઈ જ લઈ, આ લોકોને નહીં ગાવ. આ લોકો તો ગેંગના મેમ્બર છે કોઈ. આપણે લગભગ પાછું યાર ચાલુ થશે ને, ગોળ ગોળ ફરીને જ કરવાનું છે કેટલી વાર. અહીંયા કોઈ છે? ના અહીંયા પણ કોઈ નથી. એક વાર ઇન્ટરનેટ ઉપર સર્ચ કરવું પડશે હવે કે આમાં ટોટલ કેટલા ડીલ ડન કરવાની છે. અહીંયાથી તો કોઈ નથી હોતું, ગેંગ મેમ્બર કોઈ નથી લેતું ટ્રક. તો ભાઈ ઇન્ટરનેટ ઉપર સર્ચ માર્યા પછી એવી ખબર પડી છે કે આપણે 50 ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરવાના છે એક વારમાં. અહત તારી કઈ નહીં, વિડીયો આપણે પોઝ કરીએ છીએ અહીંયા અને 50 ટ્રાન્ઝેક્શન થાય ને પછી જ ચાલુ કરવો છે, એટલું બધું બોર નથી કરવા તમે. તો અત્યાર સુધીમાં 25 ટ્રાન્ઝેક્શન કરી લીધા છે, પણ હજી આ મિશન ચાલુ ને ચાલુ છે. ખબર નહીં આ મિશન કમ્પ્લીટ ક્યારે થશે. હવે અઠ્યાવીસ ટ્રાન્ઝેક્શન કરી લીધા છે, દરેક 4 ટ્રાન્ઝેક્શન આપણે પોલીસ કેસ લાગે છે. પોલીસ વાળાનું ધ્યાન રાખવું પડશે આજુબાજુમાં. 30 ટ્રાન્ઝેક્શન,
ચાર ચાર લોકો આવી જ જાવ, આવી જ જાવ. જો અચ્છા ચલો, અહીંયા કેસ પણ જતો રહ્યો આપણો. 30 33 34 લોકો. થોડો એરિયા ચેન્જ કરી દઈએ કારણ કે પોલીસ કેસ લાગી ગયો છે. ચલો ભાઈ, ટ્રક કુચલી ના દે મારા કસ્ટમર ને યાર. નહીં નહીં, આગળના વધતો ટ્રક ને ગયા. 35 અને 36 પાછો એક પોલીસ કેસ લાગી ગયો છે. આપણે થોડા આગળ જતા રહીએ. એક કામ કરીએ, પાછો હું વિડીયો પોઝ કરું છું અને હવે જો આગળ થઈ જાય તો ભાઈ આપણે 36 ટ્રાન્ઝેક્શન કર્યા હતા, પછી તો ગેંગ મેમ્બરે આપણી પાછળ પડી ગયા છે. તો ગેંગ મેમ્બરોએ ટાયરમાંય પંચર પાડી દીધા છે. ગેંગ મેમ્બરોનું ધ્યાન રાખવું પડશે. જ્યાં ગેંગ મેમ્બર ના હોય ને એવી જ જગ્યાએ ગાડી ઊભી રાખશું આપણે. અને પોલીસ કેસનું તો ધ્યાન રાખતા જ હતા. 40 થઈ ગયા છે, પોલીસ કેસ લાગી ગયો છે ભાઈ. 40 માંથી 50 કરવામાં આખે પાણી આવી જવાના. હોપફુલી કેસ પણ ફટાફટ જતો રહે. ચલો પોલીસ કેસ ફટાફટ જતો રહ્યો. હવે આજુબાજુ અહીંયા ગેંગ મેમ્બરો તો ઊભા જ છે, પણ અહીંયા જોઈ જાઉં કોઈને ટ્રક્સ જોતા હોય તો. નહીં, અહીંયા નહીં જોતા, ગેંગ મેમ્બરની આગળ જઈને જોઈ જાઉં કોઈને. ચલો આને જોતા છે. 41મો કસ્ટમર મળી ગયો આપણને. ભાઈ ચેરી પોપરની આઈસક્રીમ કંપની તો આમ ધૂમ મચાવશે. બે બે કસ્ટમર થી નહીં થાય, આપણે વધારે કસ્ટમર જોશે. અચ્છા જો હવે પોલીસ કેસ લાગવાનો છે, આપણે ફટાફટ ભાગવું પડશે કારણ કે 44 થઈ જશે. તો જેવા પણ 4 કસ્ટમર ખતમ થાય છે ને એટલે આપણો એક પોલીસ કેસ લાગી જાય છે. આપણે ગાડી સળગવી ના જોઈએ કે ગાડીમાંથી ઉતરવાનું નથી. જો એવું કરીશું તો આપણું મિશન પૂરું નહીં થાય. આપણે 50ની બહુ નજીક છે. 6 કસ્ટમર ગોતવાના જ ખાલી બાકી રહ્યા છે. ભલે ગાડીમાં પંચર પડ્યું પણ ધીમે 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 કરતા ગાડી આગળ લઈ જશું. ચલો અહીંયા નથી ભાઈ, લઈ લીધા હોત તો ડ્રગ. એ 45મો કસ્ટમર મળી ગયો અહીંયા. અહીંયા ગેંગ ઊભી છે તો અહીંયા ગેંગમાંથી આપણે ટોટલી અવોઇડ કરી દઈએ ગેંગને. અહીંયાથી કોઈ નથી લેતું. બસ ખાલી 4 કસ્ટમર ગોતવાના છે યાર આપણે હવે. અહીંયા અહીંયાથી આ કોઈ લેવા વાળું? ચલો આ એક આવી 46ની. હવે ખાલી 4 મળી જાય ને એટલે થઈ જાય. ભાઈ આ બેન ડ્રગ્સ લેવા છે? નહીં. ઓકે આ બાજુ જોઈ જોઈએ. સુડતાલીસ 48 અને પછી પોલીસ કેસ લાગશે. આપણે ફટાફટ ભાગવું પડશે. ખાલી 2 વધારાના ગોતવાના છે. ચલો 2 આવી ગયા. હોપફુલી 50 આ મિશન કમ્પ્લીટ થાય. હ
50 ડીલ ડન થઈ તો પણ કઈ મેસેજ નથી આવ્યો. હવે આ રીતે લઈને કેટલું આપણે વધારીશું આગળ? 51મો કસ્ટમર લઈને પછી આ ગાડીને મૂકી આવ્યો હવે તો. ભાઈ ચેરી વાળું હતું ક્યાં? અચ્છા એનું નિશાને નહીં બતાવતા, પાછળની સાઈડ હતું લગભગ, જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી. ઓકે, આઈસ્ક્રીમ ફેક્ટરી અસેટ કમ્પ્લીટ. તો જે પણ જેટલા પણ થયા એટલા નાવ જનરેટ રેવન્યુ અપ ટુ $3,000 સુધી, ડોલર સુધી રેવન્યુ જનરેટ કરશે. ટોટલ 51 ડીલ ડન કરી આપણે. કંઈક ખુલ્યું થી દેખાણું નહીં, હોપફુલી વિડીયોમાં એ કવર થઈ જાય. ગેમ સેવ કરી લીધી છે, અહીંયા $54 પડ્યા છે. અને હવે આપણી પાસે હજી $40,000 અરાઉન્ડ જ છે આપણી પાસે. આપણે સ્ટોર લૂંટવા પડશે ને એવું બધું કરવું પડશે. ભાઈ અંદર તો નહીં આવી શકે, કંપની આપણી જ. અરે ચાલ ભાઈ, આપણે વર્સેટીના બંગલામાં જતા રહીએ. $5,000 તો ત્યાં જનરેટ થઈ જ ગયા હશે. અને ઓલા ક્લબમાંથી $20,000. આપણી પાસે ઓલરેડી 44 છે તો 60 સુધીનું થઈ જશે. 70 કરવા માટે કંઈક કરવું પડશે. એપમાં જોઈએ તો આપણી પાસે ક્લબ અહીંયા પણ થતા જઈએ. આ બાજુ એકવાર ચેક કરે ને કે આ બાજુ કોઈ એવું હિડન સિક્રેટ કે એવું છે કે નહીં. આપણે અહીંયા ગયા તો હતા પણ કોઈ એવું દેખાણું નહોતું. લગભગ અહીંયા કોઈ મિશન પણ નથી આવ્યું. કઈ વાંધો નહીં, આ લોકેશનમાં મિશન તો હશે પણ કટ થઈ ગયું હશે ગેમમાંથી.
ચલો $2000 રેવન્યુ અહીંયાથી જનરેટ થઈ ગયો. વેસ્ટેડ. કઈ નહીં, $48,000 હજી વધ્યા છે અહીંયા ચેરી વાળા પાસેથી. આપણે કે અને પી પાસેથી પણ રેવન્યુ લઈ લઈએ. કોઈ સારી એવી ગાડી બધા પણ અહીંયા ગુલાબી ગુલાબી કંઈક દેખાતું હતું. પછી એક ગ્રેનેડ છે ખાલી, નહીં ગ્રેનેડ થી કાપ તો ચાલશે આપણું. કોઈ બાઇક ગોતીએ પેલા તો. હા ઓલી બાઇક. કઈ નહીં, સાદી એવી કારમાં બેસીને જઈએ. તેની અરે આ પણ લૂંટી લઈએ કે નહીં. આજે આપણી પાસે ગન નથી, લૂંટશું શું? અહીંયા પાછળ કઈ છે આમાં? પિઝા ડિલિવરીના મિશન નથી કરવા આપણે. એ જ્યાં જુઓ ત્યાં ગેંગ 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 વોર ચાલુ છે. એ કોઈ ગાડી પણ નહીં મળે કે શું? આહા બાપા, આપણે આટલા બધા લોકો જોડે પંગો લીધો છે. ઓહો, એ બધી બાજુથી બંધ. આ બધું નવી જગ્યા છે યાર, આ બાજુ આપણે કોઈ દિવસ નહીં આવ્યા. હજી હજી ગોળીઓ મારે છે કોઈ. અહીંયા એક રેમ્પેજ છે, રેમ્પેજ તો લઈએ. કેવું છે તો ભાઈ, 2 મિનિટમાં 35 ગેંગ મેમ્બરને મારવાના છે. આપણી પાસે હેલ્થ બહુ ઓછું છે આમાં, અને આમાં દોડી પણ નહીં શકીએ. કઈ રીતે મારીશું? રેમ્પે જઈ ફેલ થઈ ગયો આપણો. કઈ વાંધો નહીં, ચલો આ દવાખાનામાંથી નજીકમાં નજીક શું મળશે. વાહ, હોપફુલી પાછા 5-1 હજાર જનરેટ થઈ ગયા હોય, કારણ કે 48 માંથી
પાંચ લઈએ, પાંચમાંથી આપણે મેલુગુ ક્લબમાંથી 20,000 જેવું મળે છે, અથવા તો 10,000, મને યાદ નથી હવે બહુ. પણ રૂપિયા ભેગા કરવા પડશે ભાઈ, આપણે ઓલું પ્રેસ વાળું ખરીદવાનું છે. ભાઈ $1,000 જ થયા છે, કઈ વાંધો નહીં, ફટાફટ ઉપર ચડો. ઓકે, તો થોડા રૂપિયા ભેગા થાય ને પ્રેસ વાળું ખરીદ લઈએ ને પછી વિડીયો ખતમ કરીએ. કારણ કે હવે મને નહીં ખબર આનાથી વધારે આપણે બાય સિટીમાં શું કરી શકીએ. ઓનલાઈન જોઈ તો ઈ 100% કમ્પ્લીશનની ટ્રોફી ને એવું બધું મળશે. પી વાળા મિશન પાસે તો કોઈ પણ જાતનો રેવન્યુ જનરેટ નથી થતો. અહીંયાથી જોઈએ ભાઈ, આપણા રિક્ષા વાળા હોય, ટેક્સી વાળા હોય, કેટલો રેવન્યુ જનરેટ કર્યો. $5,000 સારું કહેવાય. વાહ વાહ વાહ, આપણા જ ઓલાની અંદર લોકો છે. ચલો હવે ભાઈ મેલુબુ ક્લબ ગોતો. મેલુબુ ક્લબ જ એવો છે જેમાંથી આપણને વધારે પડતા રૂપિયા મળશે. હા, ફિલ્મ સિટીમાંથી મળી શકે એની. ચલો ફિલ્મ સિટીમાં પણ જતા જઈએ, પણ પેલા મેલુબુ ક્લબમાંથી જતા જઈએ, કારણ કે ઘણા ટાઈમથી મેલુબુ ક્લબમાંથી રૂપિયા નથી લીધા. અચ્છા, આમાં જ હતું ને આપણે ઓલું? ના, આમાં નહોતું. હિડન પેકેજ આપણને એક દેખાણું હતું આ રીતે લાકડાના પુલ ઉપર ને એમ. આ રહ્યો આપણો મેલુબુ ક્લબ. ભાઈ હેલિકોપ્ટરમાંથી આપણે સ્ટોર લૂંટવા એવું પણ કરી શકીએ, અલગ જ જાતની વસ્તુ થશે એ તો. $10,000 મળ્યા અહીંયાથી, તો $60,000 થયા છે, સોરી $65,000 એમ તો થઈ ગયા છે. અને હવે અહીંયાથી આપણે ફિલ્મ સ્ટુડિયો વાળા પાસે જતા રહીએ. એ હેલિકોપ્ટરને લીધે આટલું ફાસ્ટ ટ્રાવેલિંગ ને બધું કરી શકીએ છીએ, બાકી એટલું બધું પોસિબલ ના હોય. $7,000 અહીંયા મળ્યા, સેવ કરી નાખીએ. $72,000 થઈ ગયા છે ને, તો આપણે હવે ઓલી ફેક્ટરી ખરીદી શકીશું, પ્રિન્ટિંગ પ્રેસ, અને એ આપણને નવી સિટીમાં મળશે. એ થોડો ઘણો આઈડિયા છે કઈ દિશામાં હશે. અને હવે મને બીજી કોઈ એવી પ્રોપર્ટી યાદ નથી લાગતી કે આપણે ખરીદવાની. હોપફુલી પ્રિન્ટિંગ મેસના મિશન પણ આવે. ઓહો, હજી આપણી એડવર્ટાઇઝ અહીંયા દેખાય છે. અહીંયા હેલિકોપ્ટર ઉપર હેલિકોપ્ટર્સ ને બધા પડ્યા છે.
પ્રિન્ટિંગ પ્રેસ છે તો અહીંયા ક્યાં કદાચ છે કે શું? હા આજ છે આજ છે આજ છે, અહીંયા ઉતાર અહીંયા ઉતાર. હોપફુલી મને સાચો પ્રાઇસ યાદ હોય. 70,000 નું જ હતું, 70,000 નું જ છે, અને પ્રિન્ટ વર્ક આપણે બાય ફાઇનલી કરી લીધું છે. અહીંયાથી કદાચ મળી જાય આપણને. ચલો ભાઈ અહીંયાથી મિશન મળી ગયા છે, આપણે અહીંયા સેવ કરી લઈએ અને આ બધા મિશન હવે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો જો આ વખતે તો બહુ આડા ફેરા કર્યા આપણે, આઈસક્રીમ વાળા મિશન કમ્પ્લીટ કર્યા, એ કેટલા બધા 50 આઈસક્રીમ મતલબ ડ્રગ્સ વેચીને કર્યા. હવે એના પછી આપણી પાસે મિશન આવ્યા છે પ્રિન્ટ વાળા. આના પછી મને કોઈ આઈડિયા નથી કે ગેમમાં આગળ વધશે કે નહીં, પણ ફટાફટ આ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, સોરી એના માટે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને મળે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.